સુપર હાઈસ્કૂલ અને સંજય આરતી ગ્રુપ બંને એક જ ગ્રુપ છે અને દર વર્ષે અમે કંઈ નવી થીમ સાથે સામાજિક મેસેજ કરતા હોઈએ છીએ. આ વખતે અમે કોરોના મહામારીને કારણે એક અમે માસ્ક બનાવી રંગોળી માટે 3D માસ્ક બનાવ્યું છે અને સમાજમાં એનો સારો મેસેજ પહોંચે એવી ભાવના અને લોકો એનો તત્પર એનો ઉપયોગ કરે અને એને અમલ કરે કે ભાઈ માસ્ક વસ્તુ શું છે. વેક્સિન લઈ લીધે માસ્ક લેવું નહીં, પણ વેક્સિન પછી ને વેક્સિન પહેલાં માસ્ક જરૂરી છે એવો અમારે સામાજિક મેસેજ આપવા માટે આજે જે સંધ્યા આરતી ગ્રુપ દ્વારા જે 9મો મહાશિવરાત્રિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે અમે સમાજને આવો એક દાખલો આપી રહ્યા છીએ. ગોપાલભાઈ મહારાજ સંધ્યા આરતી ગ્રુપ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે એક એવું પર્વ છે જે મહાદેવ દાદા ભોળાના મહાશિવરાત્રિ જેને કહેવામાં આવે છે એ દિવસે ભગવાન મહાદેવની કૃપા ઉતારવા માટે આપણે અલગ અલગ વસ્તુની જો અભિષેક કરવામાં આવે તો ભગવાન આપણી ઉપર બધા માટે કૃપાવત રહે છે અને આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે. મહાશિવરાત્રિ એ જે વ્રતો છે એનો રાજા કહેવામાં આવે છે. તેથી એક વખત એનું વ્રત કરવાથી આખા 12 મહિના સુધી આપણને એ વ્રતનું ફળ પ્રાપ્ત થતું હોય છે. તે માટે મહાશિવરાત્રિનું પર્વ આપણે મનાવીએ છીએ. એટલે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવાનો દિવસ છે. એ દિવસે ભગવાન મહાદેવજી એક બીલી પત્ર એક પુષ્પ એક લોટા જલતી ધાર અને દયાલુ રીજકે દેત હે ચંદ્ર મોલી ફલ ચાર, એક જ લોટો જળની ધાર કે એક પુષ્પ ચડાવવાથી ભગવાન મહાદેવજી આપણને ચાર પ્રકારના ફળ ભોગ અને મોક્ષ આ પણ વસ્તુ આપણે ભગવાન ભોળાનાથ પ્રદાન કરવા વાળા બને છે.